गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आर आर मेहता कॉलेज ऑफ साइंस एंड सी एल परी कॉलेज ऑफ कॉमर्स पालनपुर, बीकॉम सेमेस्टर 5 गुजराती मीडियम। विद्यार्थी मित्रों, आपणे आपणा अगाउना लेक्चर्स नी अंदर संयोजनना हिसाबोनी अंदर दाखला नंबर 5 गणेलो। आजे फरीथी तमारा माटे एक सरस नवो दाखलो लईने हूँ आव्यो छुं, दाखला नंबर 12। विद्यार्थी मित्रों, जेटला पण दाखला हूँ तमने ऑनलाइन विडियो में मूकीने गणावुं छुं, तमे बधा घरे एनी एक वार बे वार के 3 वार प्रेक्टिस करता रहेजो। कारण के जो तमने आ चेप्टर आवड़ी गयुं विद्यार्थी मित्रों, तो तमने यूनिट नंबर 4 जे छे समावेशना हिसाबो ए पण तमने आवड़ी जशे। कारण के बन्ने नी मेथड एक ज छे, फक्त ने फक्त एकाद पॉइंट जे छे एनो फरक छे, વધારે કોઈ ફરક નથી। તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, તમે જેટલા પણ દાખલા હું કરાવું છું એ દાખલા કરજો। આવતા લેક્ચર્સમાં આપણે નવી રીતના દાખલા ગણીશું, એટલે અત્યાર સુધી જેટલા પણ મેં દાખલા કરાવ્યા છે અને ઘરે પણ તમારે જાતે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે બીજા દાખલાની। કારણ કે તમને ખબર છે કે કોલેજની અંદર બધા જ એક્ઝામ્પલ કરાવવા શક્ય નથી, એટલે જે મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ મને લાગે છે એ દાખલા હું તમને કરાવું છું અને બાકીના દાખલાની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, હું દાખલા નંબર 12 ની રકમ વાંચું છું। તારીખ 31/3/2012 ના રોજ ના દેવ કંપની લિમિટેડ અને આનંદ લિમિટેડ ના પાકા સર નીચે પ્રમાણે છે, મૂડી દેવા બાજુ દેવ કંપની આનંદ કંપની ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા 25 ના પૂરા ભરાયેલા 4 લાખ અને 7 લાખ, જામીનગીરી પ્રીમિયમ 40,000, નફા અસર ખાતું 1,60,000, 12% ડિબેન્ચર 2 લાખ અને 3 લાખ, લેણદારો 2,76,000 અને 64,000, બેંક ખાતે મીન્સ બેંક ઓવરડ્રાફ્ટ છે મિત્રો, મૂડી દેવા બાજુ જે બેંક ખાતે લખ્યું છે શું છે, આપણું બેંક ઓવરડ્રાફ્ટ છે 1,00,000 રૂપિયા, ડિબેન્ચર વ્યાજ બાકી 24,000 અને 36,000, મિલકત બાજુ જમીન મકાન 4 લાખ અને 5,50,000, યંત્રો 3 લાખ અને 2,50,000, રોકાણો 1 લાખ અને 50,000, સ્ટોક 80,000 અને 50,000, દેવાદારો 1,30,000 અને 1,50,000, બેંક ખાતે 75,000, રોકડ 25,000 અને 20,000, શેર વટ્ટા 30,000, નુકસાન 1 લાખ, સરવાળો બંને બાજુ દેવ કંપનીનો 11 લાખ અને આનંદ કંપનીનો 12 લાખ। હવે વધારાની માહિતી, તો વિદ્યાર્થી મિત્રો, સંયોજનના હેતુ માટે રૂપિયા 10 નો એક એવા 1,25,000 ઇક્વિટી શેરથી દેવાનંદ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી। બંને કંપનીનો સમગ્ર ધંધો દેવ કંપનીના બરાબર છે, દેવ કંપનીના રોકાણો અને આનંદ કંપનીના બેંક ઓવરડ્રાફ્ટ સિવાય ખરીદી લીધો। મિલકતોને દેવ ચોપડે કિંમતે ગણવાનું છે। બંને કંપનીનો સમગ્ર ધંધો દેવ કંપનીના રોકાણો અને આનંદ કંપનીના બેંક ઓવરડ્રાફ્ટ સિવાય ખરીદી લીધો, મિલકતોને દેવ ચોપડે કિંમતે ગણવાનું છે। બંને કંપનીનો ધંધો કુલ રૂપિયા 10 લાખમાં ખરીદી લીધો છે। અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, તમને બંને કંપનીની ભેગી આપેલી છે ખરીદ કિંમત કેટલી, 10 લાખ। દેવ કંપનીના ધંધાની ખરીદ કિંમત એટલી નક્કી થઈ કે જેથી ધંધાની ખરીદીમાં રૂપિયા 1 લાખ પાકડી ચૂકવી પડે, એટલે આપણે અહીંયા દેવ કંપનીને ખરીદ કિંમત પેટે 1 લાખ રૂપિયા પાઘડી આપીશું। ધંધાની ખરીદ કિંમત પેટે દેવ કંપની અને આનંદ કંપનીને અનુક્રમે 40,000 અને 8,000 રોકડા આપવા, બાકીની રકમ માટે જરૂરી સંખ્યામાં પૂરેપૂરા ભરાયેલા 12% પ્રીમિયમે દેવાનંદ કંપનીના ઇક્વિટી શેર આપવા। એટલે આ 10 લાખ છે એમાં 1 લાખ આપણે પાઘડી આપવાની દેવને, અને પછી અનુક્રમે બંનેને 40,000 અને 8,000 રૂપિયા રોકડ ચૂકવવાની, અને પછી જે રોકડ વધે એ રોકડમાં તમારે એને 12% પ્રીમિયમથી એના શેર આપવાના છે, એની કિંમત છે 10 રૂપિયા। બંને કંપનીનું વિસર્જન ખર્ચ અનુક્રમે 3,000 અને 2,000 થયું, જે ધંધો ખરીદનાર કંપનીએ ભૂકવવાનું અને ચૂકવવાનું છે, જે દેવાનંદ કંપનીએ ચૂકવી આપ્યું। નવી કંપનીનું સ્થાપના ખર્ચ રૂપિયા 15,000 થયું। દેવાનંદ કંપની લિમિટેડ બાકીના શેર પૈકી 25% શેર 12% પ્રીમિયમે જાહેર જનતામાં બહાર પાડ્યા, જેના પૂરેપૂરા નાણાં વસૂલ થયા। મૂડી અનામતનો ઉપયોગ પાઘડી માંડી વાળવા માટે કરવો, દેવાનંદ કંપનીના ચોપડે જરૂરી આમનોત લખો અને સંયોજન પછી પાકો સર્વે તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે રકમ વાંચી હવે એનો દાખલો ગણીએ,
જેથી તમને વધારે ખ્યાલ આવે. તો સૌથી પહેલા અહીંયા તમે જો ખરીદ કિંમત આપી દીધેલી છે, બરાબર છે, એટલે ખરીદ કિંમત આપી દીધી છે, મતલબ શું થયું કે આપણે નેટ એસેટ્સ જે છે એ શોધવી પડશે, કારણ કે અહીંયા તમને ભેગી કિંમત આપેલી છે, કોઈની વ્યક્તિગત ખરીદ કિંમત આપેલી નથી. તો આપણે સૌથી પહેલા આ દાખલામાં એની ચોખ્ખી મિલકત શોધીશું અને ત્યારબાદ જ આપણે જે અહીંયા દાખલામાં માહિતી આપેલી છે એ પ્રમાણે આપણે એની ગણતરી કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ગણતરી શરૂ કરીએ છીએ. તો અહીંયા દેવ અને આનંદ કંપનીની ખરીદ બંનેની કેટલી છે? 10 લાખ રૂપિયા. હવે દેવ કંપનીમાં ચોખ્ખી મિલકતો, તો કુલ મિલકતો બાદ કુલ દેવા, તો જમીન મકાન 4 લાખ, યંત્રો 3 લાખ, સ્ટોક 80,000, દેવાદારો 1,20,000, બેંક ખાતે 75,000, રોકડ 25,000. હવે થશે કે સાહેબ અહીંયા આપણને આપેલું હતું કે દેવ કંપનીના રોકાણો, તો અહીંયા આપણે રોકાણો 1 લાખ રૂપિયા લીધા નથી. કેમ? કારણ કે આપણને અહીંયા કહેલું છે કે રોકાણો સ્વીકારવામાં આવતા નથી, એટલા માટે આપણે અહીંયા રોકાણો લખેલા નથી. જમીન મકાન 4 લાખ, યંત્રો 3 લાખ, સ્ટોક 80,000, દેવાદારો 1,20,000, બેંક ખાતે 75,000 અને રોકડ 25,000. ટોટલ 10 લાખ વત્તા પાગડી 1 લાખ, એટલે કુલ 11 લાખ રૂપિયા એની કુલ મિલકતો થશે. હવે બાદ દેવા, તો 12% ડિબેન્ચર 2 લાખ, લેણદારો 2,76,000 અને ડિબેન્ચર વ્યાજની બાકી 24,000, એટલે ટોટલ થશે 5 લાખ રૂપિયા. એટલે ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા, એટલે 11 લાખ માઇનસ 5 લાખ, એટલે ચોખ્ખી મિલકતો 6 લાખ રૂપિયા. એટલે ચોખ્ખી મિલકતો 6 લાખ મીન્સ ખરીદ કિંમત પણ કેટલી થઈ? 6 લાખ રૂપિયા થશે, કારણ કે અહીંયા આપણને ખરીદ કિંમત ખબર નથી માટે. ઓકે, તો હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે 6 લાખ રૂપિયા જે છે ખરીદ કિંમત આપણી, એમાં આપણે રોકડા કેટલા આપ્યા અને કેટલાના શેર આપ્યા આપણે શોધી કાઢીએ. તો શેર શોધવા માટે તો ખરીદ કિંમત કેટલી થઈ આપણી? 6 લાખ રૂપિયા. બાદ રોકડ કેટલી ચૂકવી? 4 લાખ. એટલે શેરમૂડી કેટલી આવી? 5,60,000 રૂપિયા આપણી શેરમૂડી આવશે. હવે શેરની દાર્શનિક કિંમત કેટલી છે? 10 રૂપિયા, અને પ્લસ 12% પ્રીમિયમ 10 રૂપિયાના, એટલે 1.20, એટલે બહાર પાડેલ શેરની કિંમત કેટલી થઈ ગઈ? 11.20 રૂપિયા. એટલે કે આપણે આ 5,60,000ના જે શેર છે એ 11.20 રૂપિયા લેખે આપણે એને ઓફર કરીએ છીએ. તો હવે શેરની સંખ્યા શોધી દઈએ આપણે, તો શેરની સંખ્યા બરાબર 5,60,000 ભાગ્યા 11.20 બરાબર 50,000 રૂપિયા, બરાબર છે. તો હવે આપણે ખરીદીના અવેજો શોધી દઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઇક્વિટી શેરમૂડી 50,000 × 10 બરાબર 5 લાખ, પ્રીમિયમ 50,000 × 1.20 બરાબર 60,000, એટલે 5,60,000 થઈ ગયા, અને રોકડ 40,000, એટલે ખરીદ કિંમત 6 લાખ રૂપિયા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ 6 લાખ રૂપિયા થઈ ગઈ. તો આ વાત થઈ દેવ કંપનીની, બહુ સરળ હતું, ઈઝી હતું, સમજવામાં પણ બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. વિડીયો 1-2 વાર જોજો, ચોક્કસ ખ્યાલ આવી જશે. હવે વાત કરીએ આપણે આનંદ કંપનીની, તો આનંદ કંપનીની આપણે જ્યારે ખરીદ કિંમત શોધવાની હોય તો સૌથી પહેલા હવે આપણી પાસે રોકડ કે મીન્સ કે કેટલી બાકી વધી એ શોધવું પડશે, કારણ કે 6 લાખ રૂપિયા આપણે જો દેવ કંપનીને આપી દઈએ તો હવે આનંદ કંપનીની રોકડ ખરીદ કિંમત કેટલી થાય તો આપણે એ શોધવું પડશે. તો ચાલો આપણે શોધી કાઢીએ. તો ખરીદ કિંમત જે છે એ 10 લાખ રૂપિયા હતી, એમાંથી દેવ કંપનીની ખરીદ કિંમત બાકી 6 લાખ, એટલે કેટલા થયા? 4 લાખ રૂપિયા આપણી ખરીદ કિંમત થઈ. કોની? આનંદ કંપનીની. તો એમાં શેરમૂડી બરાબર ખરીદ કિંમત માઇનસ રોકડ, જે રીતે આપણે અહીંયા પણ રોકડ બાદ કરી દી એટલે અહીંયા પણ આપણે રોકડ બાદ કરવી પડશે, બરાબર છે. તો શેરમૂડી પર ખરીદ કિંમત માઇનસ રોકડ, તો 4 લાખ માઇનસ 8,000, એટલે 3,92,000. એટલે આપણે 3,92,000ના શેર આપીએ છીએ. તો હવે શેરની સંખ્યા, તો 3,92,000 ભાગ્યા 11.20 ક્યાંથી આવ્યા? તો આપણે અહીંયા શોધી કાઢ્યા છે એ, બરાબર છે. તો સંખ્યા કેટલી આવી? 35,000 ઇક્વિટી શેર. અરે હવે ખરીદીના અવેજો શોધી દઈએ આપણે. તો શેરમૂડી 35,000 × 10 બરાબર 3,50,000, પ્રીમિયમ 35,000 × 1.20 બરાબર 42,000, તો 3,92,000 થઈ ગયા, અને રોકડ 8,000, એટલે 4 લાખ રૂપિયા આપણા થઈ ગયા. તો આ વાત થઈ હવે આનંદ કંપની. હવે આનંદ કંપની આપણી ચોખ્ખી મિલકતો શોધવી પડશે. તો હવે ચોખ્ખી મિલકતો શોધી દઈએ આપણે. ચોખ્ખી મિલકતો, તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા, તો જમીન મકાન 5,50,000 બરાબર છે, યંત્રો 2,50,000, રોકાણો 50,000, સ્ટોક 50,000, રોકડ 20,000, દેવાદારો 1,50,000. રોકડ અહીંયા રોકડ સ્વીકારવામાં આવશે નહીં, કારણ કે આપણે અહીંયા કહેલું છે
બરાબર છે, સોરી અહીંયા રોકડ જે છે એ આવી ગઈ, સોરી બેંક ઓવરડ્રાફ્ટ સિક્યોરિટી ના પાડે છે આપણને, તો અહીંયા દેવામાં, તો અહીંયા આવી ગઈ રોકડ ટોટલ 10,70,000, એમાંથી બાદ દેવા તો 12% ડિબેન્ચર 3,00,000 રૂપિયા, લેણદારો 64,000 અને ડિબેન્ચર બાકી 37,000. બેંક ઓવરડ્રાફ્ટ જે છે અહીંયા ના પાડેલી છે કે બંને કંપનીનો સમગ્ર ધંધો દેવ કંપનીના રોકાણો અને આનંદ કંપનીના બેંક ઓવરડ્રાફ્ટ સિવાય ખરીદી લીધો, એટલે અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ પણ આપણે લખવાનો નથી. એટલે કુલ દેવું થઈ ગયું 4,00,000. ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ દેવા, એટલે 10,70,000 માઇનસ 4,00,000 બરાબર 6,70,000 રૂપિયા. તો મૂડી અનામત બરાબર ચોખ્ખી મિલકતો માઇનસ ખરીદ કિંમત. હવે અહીંયા તમે જો ચોખ્ખી મિલકતો કેટલી છે, 6,70,000, જયારે ખરીદ કિંમત છે 4,00,000. એટલે ચોખ્ખી મિલકતો વધુ છે અને ખરીદ કિંમત ઓછી છે, એટલે આપણા દાખલાની અંદર શું આવશે, મૂડી અનામત. તો મૂડી અનામત બરાબર ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત, તો 6,70,000 માઇનસ 4,00,000 એટલે 2,70,000 રૂપિયા આપણી મૂડી અનામત થશે. હવે પાકું સરવૈયું બનાવી દઈએ આપણે, તો ચાલો દેવાનંદ કંપનીનું પાકું સરવૈયું સંયોજન પછીનું. તો મૂડી દેવા બાજુ આપણે જઈએ એ પહેલા આપણે બીજી ગણતરી કરવાની છે. કઈ ગણતરી કરવાની છે, કે આપણે કુલ કેટલા શેર જે છે એ ફરીથી બહાર પાડ્યા, કારણ કે 10% શેર જે છે એ આપણે ફરી બહાર પાડીએ છીએ, બરાબર છે. તો આપણે એની પણ ગણતરી કરવી પડશે. તો એની ગણતરી કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે એક કામ કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક ગણતરી કરવી પડશે કે બાકી રહેલા શેરના 25% શેર 12% પ્રીમિયમ જાહેર જનતામાં બહાર પાડ્યા, એના નાણાં પૂરેપૂરા વસૂલ થયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ગણતરી કરવી પડશે, બરાબર છે. તમે લખજો વિદ્યાર્થી મિત્રો કે કુલ શેર 1,25,000, એમાંથી બાદ ખરીદ કિંમત પેટે તો દેવને 50,000 પ્લસ આનંદને 35,000, કુલ 85,000. ઓકે, તો વધેલા શેર કેટલા આવશે, 40,000. હવે એના 25%, તો 40,000 ગુણ્યા 25 ભાગ્યા 100 બરાબર 10,000 જે શેર છે એ જાહેર જનતા માટે બહાર પાડવામાં આવશે. તો ઇક્વિટી શેર મૂડી 50,000 વત્તા 35,000 વત્તા 10,000 એટલે કે 95,000. તો 95,000 × 10 બરાબર 95,00,000 રૂપિયા, બરાબર છે. સોરી 95,950,000 શેર પ્રીમિયમ. તો આપણે બધા શેર ઉપર 1.20 લખી પ્રીમિયમ લીધેલું છે, તો શેર પ્રીમિયમ 95,000 × 1.20 બરાબર 1,14,000. 12% ડિબેન્ચર્સ જે છે એ, તો અહીંયા ડિબેન્ચર 2 વત્તા 3 બરાબર 5,00,000. લેણદારો પણ 2 76 64 બરાબર 3,40,000. બેંક ખાતે જે બેંક ઓવરડ્રાફ્ટ છે આપણે લેવાનો નથી, આવશે નહીં. ડિબેન્ચર બાકી વ્યાજ 24 વત્તા 36,000 બરાબર 60,000 રૂપિયા. હવે મૂડી અનામત, તો આ મૂડી અનામત આપણે આ દાખલામાં અહીંયા ઉદ્ભવી છે. તો મૂડી અનામત કેટલી છે, 2,36,000. જ્યારે આપણે ખરીદ કિંમત પેટે આપણે અહીંયા દેવ કંપનીને 1,00,000 પાગડી આપી હતી, તો મૂડી અનામત અને પાગડી બંનેમાંથી મૂડી અનામતની રકમ વધારે છે. તો અહીંયા આપણે આ દાખલામાં મૂડી અનામતની પાગડી બાદ કરીશું, બરાબર છે. તો મૂડી અનામત બરાબર 2,70,000 માઇનસ પાગડી 1,00,000 માઇનસ વિસર્જન ખર્ચ 5,000. કેમ માઇનસ કર્યો, કારણ કે ખર્ચ નવી કંપની ભોગવે છે માટે, એટલે પાગડી નવી કિંમત થાય કે પાગડી વત્તા વિસર્જન ખર્ચ બરાબર 1,05,000, બરાબર છે. તો અહીંયા 5,000 ખર્ચ કયો છે, એ છે વિસર્જન ખર્ચ. કેમ બાદ કર્યો, કારણ કે ખરીદનાર કંપની ભોગવે છે એટલે, એટલે ખરીદનાર કંપનીની હાથમાં એટલી રોકડ ઓછી આવશે, એની અનામત એટલી ઓછી થશે, એટલે અહીંયા બાદ કરીને લખ્યું છે 1,65,000. હવે વાત કરીએ આપણે મિલકતો બાજુ, તો જમીન મકાન જે છે એ 9,50,000, યંત્રો આ બંનેનો સરવાળો દેવ વત્તા આનંદનો સરવાળો કરવાનો છે. હવે યંત્રો 5,50,000, રોકાણો 50,000, સ્ટોક 1,30,000, દેવાદારો 2,70,000, સ્થાપના ખર્ચ 15,000. હવે રોકડ જે છે એ 1,64,000 આવી અને તમારા બંને બાજુ સરવાળો 21,29,000 રૂપિયા
થશે. તો હવે આપણે એ જોવાનું છે કે ભાઈ આ 164,000 આવ્યા કેવી રીતે, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? આપણે એ જોવું પડશે કે 164,000 રૂપિયા જે છે એ આવ્યા કઈ રીતે, તો આપણે એની પણ ગણતરી કરવી પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એની ગણતરી કરી લઈએ. તો રોકડની નવી બાકી તો દેવ લિમિટેડ જે છે એના કેટલા હતા? 75,000 + 25 એટલે કે 1,00,000 રૂપિયા. આનંદ કંપની જે છે એના કેટલા હતા? 20,000 એટલે 1,20,000 થયા. પ્લસ આપણે જે નવા શેર બહાર પાડ્યા, જો અહીંયા કુલ શેર 1,25,000, એમાંથી ખરીદી પેટી કેટલા પડ્યા? 85,000 એટલે વધ્યા કેટલા? 40,000. -25% લખી આપણે 10,000 બહાર પાડ્યા, બરાબર છે? આ 10,000 બહાર પાડ્યા, 10,000 × 10 બરાબર 1,00,000, અને 10,000 × 1.20 બરાબર 12,000, એટલે કુલ 12,000 ના શેર આપણે રોકડ અહીંયા મળી. હવે ખરીદ કિંમત પેટે દેવ લિમિટેડ ને આપણે રોકડ આપી હતી 40,000 અને 8,000 એટલે કે 48,000, એટલે 2/32 માંથી આપણે 48,000 ગયા એટલે કેટલા વધ્યા? 184,000. હવે અહીંયા બીજું આપ્યું છે કે સ્થાપના ખર્ચ 15,000 થયો, તો કોણ ભોગવશે? નવી કંપની. તો માઇનસ સ્થાપના ખર્ચ કેટલો? 15,000 એટલે કેટલો થાય? 169,000. માઇનસ વિસર્જન ખર્ચ પણ કોણ ચૂકવશે? નવી કંપની. એની રોકડ પણ પાછી એટલી ઓછી થશે. દેવ કંપનીમાં 3,000 અને આનંદ કંપનીમાં 2,000 બરાબર 5,000, એટલે 164,000 રૂપિયા જે છે એ આપણી રોકડની બાકી આવશે. આ રીતે જ વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષાની અંદર પણ રોકડની નવી બાકી શોધવાની છે અને આ ગણતરી તમારે ત્યાં દર્શાવવાની છે. વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આજના દાખલામાં ખબર પડી ગઈ હશે. તેમ છતાં પણ તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો ચોક્કસ મને વોટ્સઅપમાં તમે મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ. ઘરે રહો, સલામત રહો.